ભારત, પાકિસ્તાન, અમેરિકા. વર્ષ 2024માં વિશ્વના 78 દેશોમાં ચૂંટણી. 2024 વિશ્વના ઇતિહાસમાં એક મોટું ચૂંટણી વર્ષ છે. આ વર્ષે લગભગ દરેક ખંડમાં ચૂંટણી યોજાશે. જ્યારે આ વર્ષે એશિયા ખંડમાં સૌથી વધુ મતદારો મતદાન કરશે. બ્રાઝિલ અને તુર્કીમાં આ વર્ષે સામાન્ય ચૂંટણીઓ થશે નહીં, પરંતુ સ્થાનિક ચૂંટણીઓ થશે, જેમાં સમગ્ર દેશ ભાગ લેશે. એ જ રીતે યુરોપિયન યુનિયનના 27 સભ્યો બ્લોકની આગામી સંસદની ચૂંટણી કરશે. યુરોપમાં 2024માં 10 થી વધુ સંસદીય અને રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જે દેશોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં ફિનલેન્ડ, બેલારૂસ, પોર્ટુગલ, યુક્રેન, આઇસલેન્ડ, બેલ્જિયમ, યુરોપિયન પાર્લામેન્ટ, ક્રોએશિયા, ઓસ્ટ્રેલિયા, જ્યોર્જિયા, મોલ્ડોવા અને રોમાનિયાનો સમાવેશ થાય છે. આગામી વર્ષે યુરોપિયન યુનિયનના 27 દેશોમાં ચૂંટણી યોજાવાની છે. તેમાં ફ્રાન્સ, જર્મની અને સ્વીડન જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. નિષ્ણાંતો માને છે કે યુરોપ 2024માં ખંડિત રાજકીય પરિદ્રશ્ય જોઈ શકે છે. તેનો અર્થ એ છે કે બહુ ઓછા દેશોમાં સ્થિર બહુમતી ધરાવતી સરકારો રચાશે, જે બહુપક્ષીય ગઠબંધનને જન્મ આપશે. આ વર્ષે યુરોપિયન યુનિયનની ચૂંટણીઓ પણ 6 થી 9 જૂન દરમિયાન યોજાશે, જે દર 5 વર્ષે યોજાય છે. વર્ષ 2024માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પણ છે. વર્ષના અંતમાં યોજાનારી ચૂંટણી માટે અત્યારથી જ ભારે રસાકસી ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે નવેમ્બરમાં ડેમોક્રેટ રાષ્ટ્રપતિ જો બિડેન અને રિપબ્લિકન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધો મુકાબલો થઈ શકે છે. આ ચૂંટણીના પરિણામો ચોક્કસપણે અમેરિકન વિદેશ નીતિને અસર કરશે.